Hello and welcome back to lecture series of Digital Fundamental. In today's lecture, we are going to discuss basic gates. આપણે last lecture માં number system અને number system ના વિવિધ conversation જોઈ ગયા છીએ. આ lecture માં આપણે basic gates વિશેની માહિતી મેળવશું. આ lecture માં સૌથી પહેલા આપણે introduction જોશું. ત્યારબાદ truth table શું છે, એ શેના માટે યુઝ થઈ છે એની information મેળવશું. ત્યારબાદ વિવિધ ટાઈપના ગેટ્સ નો અભ્યાસ કરશું. તો સૌથી પહેલા એ બુલિયન ફંક્શન મે બી પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેડ બાય લોજિક ગેટ્સ. કોઈ પણ બુલિયન ફંક્શન છે એ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગેટ્સ નો યુઝ કરવામાં આવે છે. એન્ડ ધીસ ગેટ્સ આર નીડ સમ પાવર સપ્લાય. આ ગેટ ને પાવર સપ્લાય ની જરૂર પડે છે. હવે ગેટ ના કોઈ પણ ઇનપુટ આપવા માટે આપણે બે વેલ્યુ નો યુઝ કરીએ છીએ, 0 વોલ્ટ અને 5 વોલ્ટ. એમાંથી 0 વોલ્ટ છે એ લોજિક 0 તરીકે રિપ્રેઝેન્ટ થશે અને 5 વોલ્ટ છે એને આપણે લોજિક 1 તરીકે રિપ્રેઝેન્ટ કરશું. સેમ વે જે રીતના આપણે ઇનપુટ 0 અથવા તો 5 વોલ્ટ આપશું, એવી જ રીતના આઉટપુટ પણ આપણને કાં તો 0 મળશે અથવા તો 5 વોલ્ટ. હવે એને આપણે 0 ને આપણે શું કહી દેશું, લોજિક 0, એન્ડ 5 વોલ્ટ ને આપણે શું કહી દેશું, લોજિક 1. નેક્સ્ટ ટ્રુથ ટેબલ. એ ટ્રુથ ટેબલ આર યુઝ ટુ હેલ્પ શો ધ ફંક્શન ઓફ લોજિક ગેટ. કોઈ પણ લોજિક ગેટ નું ફંક્શન જાણવા માટે આપણે ટ્રુથ ટેબલ નો યુઝ કરીએ છીએ. ધે શો હાઉ ઇનપુટ્સ ઓફ એ લોજિક ગેટ્સ રિલેટ ટુ ઇટ્સ આઉટપુટ. ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કઈ રીતના રિલેશન છે એ આપણે ટ્રુથ ટેબલ દ્વારા ખબર પડે છે. ધ ગેટ્સ ઇનપુટ્સ આર શોન ઇન ધ લેફ્ટ કોલમ. ટ્રુથ ટેબલમાં બે કોલમ હશે, બે થી વધારે પણ કોલમ હોઈ શકે. એમાં જે લેફ્ટ સાઈડની કોલમ હશે એ ઇનપુટ રિપ્રેઝેન્ટ કરતું હશે અને સેમ વે રાઈટ સાઈડની જે કોલમ હશે એ આઉટપુટ ડિસ્ક્રાઇબ કરતું હશે. અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો એ બી સી ડી એ છે ઇનપુટ, કેમ કે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે, જ્યારે આઉટપુટ છે રાઈટ હેન્ડ સાઈડ ઉપર હોય છે. તો આ રીતનું જ્યારે ટેબલ ક્રિએટ કરવામાં આવે છે તો ડિજિટલ સર્કિટમાં જે પણ આ રીતના ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનું રિલેશન ડિસ્ક્રાઇબ કરતું હોય એવા ટેબલને કહેવાશે ટ્રુથ ટેબલ. ઓકે, નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ બેઝિક ગેટ્સ થી. તો બેઝિક ગેટ 3 છે, એન્ડ ઓર એન્ડ નોટ. એમાં સૌથી પહેલા આપણે એન્ડ ગેટ ની વાત કરીએ. ધ એન્ડ ગેટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ ગિવ્સ અ હાઈ આઉટપુટ ઓનલી ઇફ ઓલ ઇનપુટ્સ આર હાઈ. જો દરેક ઇનપુટ, બધા ઇનપુટ જો 1 હશે તો જ તમને આઉટપુટ 1 મળે, એવા ગેટને કહેવાશે એન્ડ ગેટ. ડોટ ઇઝ યુઝ ટુ શો ધ એન્ડ ઓપરેશન. એન્ડ ઓપરેશનને ડિસ્ક્રાઇબ કરવા માટે ડોટ નો યુઝ કરવામાં આવે છે. ટુ ઇનપુટ એન્ડ ગેટ નું આ ઇક્વેશન જોઈ શકો તમે, એ ડોટ બી. આ એનો સિમ્બોલ છે, એન્ડ ગેટ નો સિમ્બોલ. ટુ ઇનપુટ એન્ડ ગેટ, એ અને બી બંને ઇનપુટ છે અને આઉટપુટ તમને મળશે એ ઇન્ટુ બી. હવે એની ટ્રુથ ટેબલ ની જો વાત કરીએ તો એ અને બી બે ઇનપુટ છે, તો બે ઇનપુટ માટે ટોટલ 4 પોસિબિલિટી પોસિબલ છે. કઈ રીતના, તો કે એનો આન્સર મળે 2n પ્રમાણે, વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇનપુટ્સ. આપણે આ કેસમાં નંબર ઓફ ઇનપુટ 2 છે, તો 2 કરશું આપણે તો 4 આન્સર મળશે. એટલે 4 પોસિબિલિટી મળે આપણને, 0 0 0 1 1 0 એન્ડ 1 1. તો 0 0 કન્ડિશન માટે આપણે એન્ડ ગેટમાં શું કરીએ છીએ, મલ્ટીપ્લિકેશન કરીએ. તો 0 ઇન્ટુ 0 એટલે 0 મળશે આન્સર, 0 ઇન્ટુ 1 આન્સર 0 મળશે, 1 ઇન્ટુ 0 0 એન્ડ 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ. આ રીતના 4 પોસિબિલિટી માટે આપણે આઉટપુટ ડિસ્કસ કર્યું છે. આ છે એન્ડ ગેટ. નેક્સ્ટ વાત કરીએ આપણે ઓર ગેટ. ધ ઓર ગેટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ ગિવ્સ અ હાઈ આઉટપુટ ઇફ વન ઓર મોર બિટ્સ આર હાઈ. એક અથવા એક કરતા વધારે બિટ્સ જો હાઈ હોય તો આઉટપુટ એનું શું મળશે, હાઈ. પ્લસ ઇઝ યુઝ ટુ શો ધ ઓર ઓપરેશન. એટલે એડિશન જેવું ઓપરેશન હશે ઓર ઓપરેશન. એના લોજિક સિમ્બોલ ની વાત કરીએ તો ઓર ને આ રીતના દર્શાવવામાં આવે છે. ટુ ઇનપુટ ઓર ગેટ છે, એ અને બી બે ઇનપુટ છે, આઉટપુટ તમને મળશે એ પ્લસ બી. ટ્રુથ ટેબલ ની જો વાત કરીએ તો બે ઇનપુટ છે, તો 4 પોસિબિલિટી, 0 0 0 1 1 0 એન્ડ 1 1. તો 0 પ્લસ 0 આન્સર આવશે 0, 0 પ્લસ 1 1, 1 પ્લસ 0 1. હવે 1 પ્લસ 1 તો તમે કહેશો 2, પણ 2 છે એ સાચો આન્સર નથી. આ છે ડિજિટલ સર્કિટ. ડિજિટલ સર્કિટમાં આપણે શું કરીએ છીએ, મેક્સિમમ 1 વેલ્યુ જ મળે આપણે, બરોબર. બાઇનરી એડિશનમાં
वन छे मेक्सिमम छे, एटले वन प्लस वन आपणे वन ज कंसिडर करशुं। तो आमां पण तमे जोई शको कंडीशन एवी हती के कोई पण एक इनपुट अथवा एक करता वधारे इनपुट जो हाई हशे तो पण आउटपुट तमने हाई मळशे। तो अहींया सेटिस्फाई थतुं तमने ट्रुथ टेबल मां जोई शको छो, कोई पण एक इनपुट पण हाई हशे तो आउटपुट तमने हाई मळशे। थर्ड लॉजिक गेट छे ए छे नॉट गेट। तो नॉट गेट छे एक प्रकारनुं इन्वर्टर छे। ये शुं करे छे तो के कोई पण जे इनपुट तमे आपो छो एने इन्वर्ट करी तमने आउटपुट मां आपे छे। तो आवा टाइपनी सर्किट ने इन्वर्टर अथवा तो नॉट गेट कहेवामां आवे छे। हवे एना आउटपुट ने आपणे नॉट ए तरीके दर्शाई शकीए अथवा ए डेश तरीके पण दर्शाई शकीए अथवा तो ए बार तरीके पण दर्शाई शकीए। त्रण रीतना आपणे डिनोट करी शकीए नॉट गेट ना ऑपरेशन ने। एना लॉजिक सिम्बोल नी जो वात करीए तो आ रीतना एनो लॉजिक सिम्बोल होय छे। इनपुट तरीके आपणे ए आप्युं छे तो आउटपुट आपणने मळे छे ए बार, ए डेश अथवा तो नॉट। तमे त्रणमांथी कोई पण यूज करी शको। एना ट्रुथ टेबल नी वात करीए तो एक इनपुट छे तो बे ज पॉसिबिलिटी आवी शके, कां तो ए 0 होय कां तो ए 1 होय। जो 0 हशे तो आउटपुट 1 मळशे, જો 1 ઇનપુટ હશે તો આઉટપુટ 0 મળશે। તો આ રીતના નોટ ગેટ છે એની ઇન્ફોર્મેશન મેળવી। નેક્સ્ટ યુનિવર્સલ ગેટ સ્ટાર્ટ થશે। તો બેઝિક ગેટ આપણે ત્રણ જોયા, એન્ડ ઓર એન્ડ નોટ। હવે યુનિવર્સલ ગેટમાં સૌથી પહેલો ગેટ છે નેન્ડ ગેટ। ધીસ ઇઝ અ નોટ એન્ડ ગેટ વિચ ઇઝ ઇક્વલ ટુ એન એન્ડ ગેટ ફોલોડ બાય નોટ ગેટ। એન્ડ ગેટ અગાઉ આપણે જોઈ ગયા છે, એન્ડ ગેટની આગળ તમે નોટ ગેટ લગાડી દો તો એ થઈ જશે નેન્ડ ગેટ। The output of a NAND gates are high if any of the inputs are low. કોઈ પણ એક ઇનપુટ પણ જો લો હશે તો આઉટપુટ તમને હાઈ મળશે। એટલે એન્ડ ગેટથી આખું ઉલટું ઓપરેશન જો પરફોર્મ થતું હોય તો એ છે NAND ગેટમાં। અને સિમ્બોલની વાત કરીએ તો એન્ડ ગેટની આગળ તમે ઇન્વર્ટર લગાડી દેશો, એટલે કે બબલ લગાડી દેશો તો એ થઈ જશે NAND ગેટનો સિમ્બોલ। ટુ ઇનપુટ NAND ગેટ A એન્ડ B, આટલો જો સિમ્બોલ છે એન્ડ ગેટનો છે। આગળ તમે બબલ લગાડી દીધો એટલે આ NAND ગેટનો સિમ્બોલ થઈ ગયો અને એનું આઉટપુટ મળશે તમને A ઇન્ટુ B હોલ બાર। હવે ટ્રુથ ટેબલની વાત કરીએ, 0 0 તો આઉટપુટ તમને મળશે 1 0 1 તો આઉટપુટ 1 મળશે, 1 0 આઉટપુટ 1 મળશે, 1 1 તો આઉટપુટ મળશે 0। સેમ તમે 0 × 0 કરે એટલે 0 મળે, 0 નું ઇન્વર્ટ શું થઈ જશે 1, 0 × 1 કરશો એટલે 0 મળશે, 1 નું ઇન્વર્ટ 1, 1 × 0 કરશો તો તમને 0 મળશે, 0 નું ઇન્વર્ટ કરી દેશો તો તમને 1 મળશે, 1 × 1 કરશો તો 1 મળે, 1 નું ઇન્વર્ટ કરશો એટલે શું મળશે 0। અહીંયા આપણી જે કન્ડિશન હતી કે કોઈ પણ એક ઇનપુટ જો લો હશે તો પણ આઉટપુટ તમને શું મળી જશે હાઈ, એ સેટિસ્ફાય થાય છે। નેક્સ્ટ યુનિવર્સલ ગેટની વાત કરીએ તો નેક્સ્ટ યુનિવર્સલ ગેટ છે નોર ગેટ। ધીસ ઇઝ અ નોટ ઓર ગેટ વિચ ઇઝ ઇક્વલ ટુ ઓર ગેટ ફોલોડ બાય નોટ ગેટ। ઓર ગેટની આગળ તમે નોટ ગેટ લગાડી દો તો એ થઈ જશે નોર ગેટ। ધ આઉટપુટ ઓફ ઓલ નોર ગેટ્સ આર લો ઇફ એની ઓફ ધ ઇનપુટ્સ આર હાઈ। કોઈ પણ એક ઇનપુટ જો હાઈ હશે તો આઉટપુટ તમને શું મળશે લો મળશે। એના સિમ્બોલની વાત કરીએ તો ઓર ગેટની આગળ તમે ઇન્વર્ટર લગાડી દેશો તો એ નોર ગેટનો સિમ્બોલ થઈ જશે। બે ઇનપુટ એ એન્ડ બી, આઉટપુટ મળશે એ પ્લસ બી હોલ બાર। ટ્રુથ ટેબલની જો વાત કરીએ તો 0 0 હશે તો આઉટપુટ તમને 1 મળશે, 0 1 હશે તો આઉટપુટ 0 મળશે, 1 0 હશે તો આઉટપુટ 0 મળશે અને 1 1 આપશો તો આઉટપુટ 0 મળશે। આપણી કન્ડિશન એવી હતી કોઈ પણ ગેટમાં એક ઇનપુટ પણ જો હાઈ હશે તો આઉટપુટ તમને 0 મળશે, જ્યારે બંને ઇનપુટ જો લો હશે ત્યારે જ તમને આઉટપુટ 1 મળશે। તો આ હતા યુનિવર્સલ ગેટ। નેન્ડ એન્ડ નોર આર યુનિવર્સલ ગેટ, શું કામ એ યુનિવર્સલ ગેટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। પણ તમને સિમ્પલ વસ્તુ કહી દઉં કે કોઈ પણ ગેટ છે એને ઇમ્પ્લિમેન્ટ આપણે નેન્ડ અને નોર વડે કરી શકીએ, એટલા માટે એને યુનિવર્સલ ગેટ કહેવાય છે। નેક્સ્ટ આપણે વાત કરીએ સ્પેશિયલ ડિરાઇવ્ડ ગેટ્સ। તો એમાં સ્પેશિયલ ડિરાઇવ્ડ ગેટ્સમાં પહેલો ગેટ છે XOR gate. The exclusive OR gate is a circuit which will give a high output if either but not both of its two inputs are high. કોઈ પણ એક ઇનપુટ હાઈ હોવું જોઈએ પણ બંને ઇનપુટ હાઈ ના હોય, તો એવા ઇનપુટ્સ માટે જ તમને હાઈ આઉટપુટ મળશે। આ શું કહેવા માંગે છે એ આપણે
હમણાં જોઈએ, તો આ એક્સ ઓર નો સિમ્બોલ છે. બરોબર, ખાસ યાદ રાખી લેજો, એ બી બે ઇનપુટ છે અને એને આઉટપુટમાં ડિસ્ક્રાઇબ કઈ રીતના કરશું, તો કે એ એક્સક્લુઝિવ ઓર બી, એટલે પ્લસ સાઇનની ઉપર આપણે સર્કલ કરી દેશું તો એ સાઇન હશે કેની, એક્સ ઓર ગેટની. તો ટ્રુથ ટેબલની વાત કરીએ તો આના ઉપરથી તમને કન્ડિશન ખબર મળશે. જો આ બે કન્ડિશનમાં બંને ઝીરો છે તો આઉટપુટ ઝીરો મળશે, બંને વન હોય તો આઉટપુટ ઝીરો મળશે. એટલે એવું કહેવા માંડે, જો બંને સેમ ઇનપુટ હોય એટલે કે કાં તો બંને ઝીરો હોય અથવા તો વન હોય તો આઉટપુટ હંમેશા ઝીરો મળે. પણ બંને ઇનપુટ અલગ અલગ હોય એટલે કાં એ ઝીરો અને બી વન હોય અથવા તો એ વન અથવા તો બી ઝીરો હોય, ત્યારે જ તમને આઉટપુટ હાઈ મળશે. એટલે બંને અલગ અલગ ઇનપુટ હોય ત્યારે જ તમને આઉટપુટ હાઈ મળશે. તો આ તો એક્સક્લુઝિવ ઓર ગેટ. એક્સક્લુઝિવ નોર ગેટ તો સિમ્પલ વસ્તુ છે, એક્સક્લુઝિવ ઓર ની આગળ તમે ઇન્વર્ટર લગાડી દો તો એ શું થઈ જશે, એક્સક્લુઝિવ નોર ગેટ. હવે એની કન્ડિશન ની વાત કરીએ તો ઇટ વિલ ગીવ એ લો આઉટપુટ ઇફ આઈધર બટ નોટ બોથ ઓફ ઇટ્સ ટુ ઇનપુટ્સ આર હાઈ, એટલે કે બંને જ્યારે અલગ અલગ ઇનપુટ હશે ત્યારે આઉટપુટ તમને ઝીરો મળશે. સિમ્બોલની જો વાત કરીએ તો એક્સ ઓર નો જે સિમ્બોલ હતો એની આગળ તમે ઇન્વર્ટર લગાડી દેશો, બબલ લગાડી દેશો તો એ થઈ જશે તમારો એક્સ નોર ગેટ. ટ્રુથ ટેબલની જો વાત કરીએ તો એ બી ઇનપુટ છે, 00, 01, 10 અને 11 પોસિબિલિટી માટે આપણે આઉટપુટ ચેક કરીએ તો જ્યારે બંને સેમ હોય ત્યારે આનું આઉટપુટ હાઈ મળશે. બરોબર, પેલાથી ઉલટું છે, એક્સ ઓર થી ઉલટું છે. 01 એટલે બંને ઇનપુટ છે અલગ અલગ છે તો આઉટપુટ તમને ઝીરો મળશે, 10 છે એટલે આઉટપુટ ઝીરો મળશે, 11 એટલે બંને ઇનપુટ સેમ થયા છે એટલે આઉટપુટ તમને 1 મળશે. તો આ રીતના આપણે વિવિધ ટાઈપના ગેટ્સ છે એનો અભ્યાસ કરી લીધો. 3 ટાઈપના મેઇનલી ગેટ જોઈએ આપણે, બેઝિક ગેટ, યુનિવર્સલ ગેટ એન્ડ સ્પેશિયલ ડિરાઇવડ ગેટ્સ. If you like this video, then press like button and subscribe my channel Engineering Funda by Samir Bari. Thank you very much.